ચીનમાં કોરોના વાયરસના તરખાટની અસર ભારતના ઉદ્યોગ પર આગામી એપ્રિલ સુધી રહે તેવું ચીન સરકારે જાહેર કર્યા બાદ ભારતના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ત્યારે વાપીના ઉદ્યોગોને હાલ કેવી અસર વર્તાઈ રહી છે અને આ આર્થિક ફટકા સામે કઈ રીતે કમર કસી છે તે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સાથે વાત કરી હતી, જેમાં ગુજરાતમાં અને વાપી ઉદ્યોગમાં વર્તા રહેલા એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રોડક્ટની અસરો સામે ઉદ્યોગકારોએ સજ્જ બનવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે દેશના ઉદ્યોગોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે. કેમિકલ, ડાઇઝ, ફાર્માટ્યુટિકલ સેક્ટર સહિત ઇલેક્ટ્રોનિક મશીનરી સહિતના સેક્ટરમાં આયાત નિકાસ ઘટી છે. ખાસ કરીને મોટાભાગનું રો મટીરિયલ ચીનથી આવે છે, જેના પર રોક લાગી ગઈ છે. કોરોના વાયરસના કારણે ભારતમાં ઉદ્યોગોમાં એપ્રિલ સુધી રહી શકે છે મંદીની અસરના આ અસર આગામી એપ્રિલ માસ સુધી રહેશે તેવું ચીન સરકારે જણાવ્યું હતું. ભારતમાં પણ મૂડીએ કોરોનાની અસરને પગલે જીડીપી ગ્રોથમાં 2.5% ઘટાડો થયો હોવાનું સ્વીકાર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ કોરોનાને પગલે દેશમાં આર્થિક ફટકો પડ્યો હોવાનું નિવેદન આપ્યું છે. વાપી સહિત ગુજરાતમાં કેમિકલ ક્ષેત્રે અંદાજિત 1000 જેટલા કેમિકલ ઇન્ટરમીડિયેટ ડાઇઝ એકમો આવેલા છે, જેઓનો 50,000 મેટ્રિક ટનથી એક્સપોર્ટ પ્રોડક્ટ કરી અટકી પડે છે. શંકર બજાજ, જીએમ કમર્શિયલ, વાઇટમ. ખાસ કરીને સર, બાત કી જાય કોરોના વાયરસ કી ઓર ચાઇના મેં હમારા જો માલ કા પ્રોડક્શન જો હો રહા હૈ ઇમ્પોર્ટ આઉટ ઉસકે ઉપર કિસ તરહ કી ઓર કન્ડિશન અભી સામને આઈ હૈ? કોરોના વાયરસ કા ઇન્ડિયા પે ઇમ્પેક્ટ હૈ. એકચ્યુઅલી ક્યા હૈ કી આજ ઇન્ડિયા મેં બલ્ક ડ્રગ કે અંદર એપીઆઈ જો ઇન્ડસ્ટ્રીઝ હૈ ફાર્મા કી, ઉસ પે બહોત સારે રો મટીરિયલ હમ ચાઇના સે ઇમ્પોર્ટ હોતે હૈ. અબ વો કોરોના વાયરસ કે કારણ ક્યા વો ઇમ્પોર્ટ અભી ઇન્ડિયા મેં કમ હો ગયા, ઓલમોસ્ટ બંધ હૈ, ક્યુંકિ સબ જગહ સે કોરોના વાયરસ ઇમ્પોર્ટ ઇન્ડિયા અભી કર નહીં રહા. તો ઉસકા ઇફેક્ટ યે હૈ કી ગ્લોબલ માર્કેટ મેં ઉસકી પ્રાઇસેસ બઢતે જા રહે હૈ. 15-20% પ્રાઇસેસ બઢ ચુકે હૈ ઓર વો ઇન્ડિયા મેં જબ ચાઇના સે માલ નહીં આ રહા તો બાકી કન્ટ્રીઓ સે માલ લાને કી કોશિશ કી જા રહી હૈ. અગર ઇન્ડિયા મેં કોસ્ટ ઓફ પ્રોડક્શન અગર હમ આજ ભી દેખેં તો ચાઇના સે હમ કમ્પીટ નહીં કર પાતે, બિકોઝ ચાઇના મેં લેબર કોસ્ટ બાકી ટેકનોલોજી કોસ્ટ કમ હૈ. તો જબ તક હમ સેલ્ફ સફિશિયન્ટ નહીં બન જાય, મતલબ ઇન્ડિયા મેં ખુદ કી મેન્યુફેક્ચરિંગ ઇતની સ્ટ્રોંગ ના હો જાય જહાં પે હમ ચાઇના કો કમ્પીટ કર પાએ, તબ તક ડિપેન્ડન્સી રહેગી ઓર ઇસી કારણ યે ઇમ્પેક્ટ આ રહા હૈ. તો અભી આગે વાલે દિનો મેં મુઝે એસા લગતા હૈ કી યે ઇફેક્ટ અગર લંબા ચલા તો ઉસકા બડા ઇશુ આયેગા ઓર જો પ્રાઇસેસ હૈ મેડિસિન કે વો કાફી બઢ જાયેંગે. ખાસ કરકે બાત કી જાય અપને હી યુનિટ કી, હમારે યુનિટ મેં અભી પ્રોડક્શન પે કિતની રોપ આઈ હુઈ હૈ, કેસા હૈ? હમરા એકચુઅલી હમ લોગ જો જો પ્રોડક્ટ બના રહે હૈ હમારે પાસ ક્યા પ્રોડક્ટ મિક્સ હૈ ઉસકે અંદર કુછ એસે પ્રોડક્ટ હૈ જો હમ જિન પે ચાઇના પે હમ ડિપેન્ડ નહીં હૈ. તો હમને ઉન સબ પ્રોડક્ટ પે હમારા કંટ્રોલ ચલ રહા હૈ, હમારે ઉસમે કોઈ ઇશુ નહીં આ રહા. બટ પ્રેમા ફેસિયા એક ચીજ હૈ, યે હમ બહોત લંબા સસ્ટેન નહીં કર પાએંગે. હમકો આજ ક્યા કમ્પિટિટિવ માર્કેટ મેં રહેના હૈ, હમારા જો પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ બનતા હૈ ઉસકી જો પ્રાઇસેસ હૈ વો લિમિટેડ હૈ. અગર હમ માન લીજિએ જ્યાદા પ્રાઇસ મેં રો મટીરિયલ ખરીદેંગે તો હમ ફિર અપને ઉસમે માર્કેટ સે કમ્પીટ નહીં કર પાએંગે, તો વો હમારે પે બહોત બડા ઇમ્પેક્ટ આને વાલા હૈ. તો અભી ફિલહાલ ઉસકા કોરોના કા જો ઇફેક્ટ હૈ, અગર યે 2 મહિને તક અગર માન લીજિએ કમિંગ 2 મંથ્સ 3 મંથ્સ મેં અગર યે ઇમ્પેક્ટ ખતમ હો ગયા તો હમારી ઇન્ડસ્ટ્રી કે લિયે ઠીક હૈ, લેકિન ઉસસે જ્યાદા અગર હુઆ તો હમારે લિયે થોડા સા વો ઇમ્પેક્ટ કર સકતા હૈ. વાત કરીએ વાપી ઇન્ડસ્ટ્રીઝ ની અને ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ ની, તો અત્યાર સુધીની અંદર આપણને કેવું આર્થિક નુકસાન થયું છે અને હાલની અંદર કન્ડિશન ઓવરઓલ જોવા જઈએ તો કેવી છે? ગઈકાલે જ ચાઇનીઝ ગવર્મેન્ટ તરફથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે ઓલમોસ્ટ આની ઇમ્પેક્ટ અને ઇફેક્ટ સ્ટીલ એપ્રિલ સુધી ઇઝ નોટ કન્ટ્રોલેબલ, અને એની સિસ્ટમમાં મૂડીઝના આપણી પાસે જીડીપી ગ્રોથમાં 2.5% જેટલો ડાઉનફોલનું સ્ટેટમેન્ટ આવી ગયું. અને આજે જ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામને બી, નિર્મલા સીતારામનજીએ બી આજે બી એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે આની અર્થતંત્ર પર બહુ મોટી અને ભારે અસર પડશે. સ્પેશિયલી વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને વાપીમાં જે ડાઇઝ ઇન્ટરમીડિયેટ અને ફાર્મા ઇન્ટરમીડિયેટ્સના જે યુનિટ છે અને આની ઇફેક્ટ અને ઇમ્પેક્ટ ઓલરેડી આવી ગઈ છે. મને ધ્યાન છે જ્યાં સુધી લગભગ 800-1000 જેટલા ઇન્ટરમીડિયેટ્સના યુનિટ જે આપણા ગુજરાતના છે અને એમને રો મટીરિયલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં જે હમણાં તકલીફો પડી રહી છે, પ્રોડક્શનમાં તકલીફો પડી રહી છે અને એની સામે જે ભાવ વધારો 25-30% જેટલો ભાવ વધારો ઓલરેડી એવા પ્રોડક્ટ્સમાં અને રો મટીરિયલમાં આવી ગયું છે.
કારણ કે લગભગ 50,000 મેટ્રિક ટન જેટલું પ્રોડક્શન આટલા બધા યુનિટો એક્સપોર્ટ કરતા હતા અને આની ઇમ્પેક્ટ ઓલરેડી આપણને આ ક્વાર્ટરમાં મળી રહી છે. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં બી આ જ પ્રોબ્લેમ છે. મેડિસિન્સના ભાવ ઓલમોસ્ટ 25-30% વધી ગયા છે. સેમ પ્રોબ્લેમ રો મટીરિયલનો થઈ રહ્યો છે, એટલે એ જે પ્રોબ્લેમ ડાયઝ ઇન્ટરમીડિયેટમાં છે એ જ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે અને રેન્જ લગભગ 25-30% સુધીની જ છે. અગેઇન વિઝિટર્સ જે નવા બિઝનેસ ડેવલપમેન્ટ માટે કે ન્યૂ કોન્ટ્રાક્ટ કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે જે કામ કરતા હતા એવા યુનિટ બી છે કે જે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. અને અનફોર્ચ્યુનેટલી એક મોટો એક્ઝિબિશન ઇન્ટર ડાયકેમ જે ચાઇનામાં થવાનો હતો જેમાં લગભગ 3,000 જેટલા આપણા ગુજરાતમાંથી વિઝિટર એ એક્ઝિબિશનમાં વિઝિટ કરતા હતા અને નવું બિઝનેસ ડેવલપમેન્ટ માટે ટ્રાય કરતા હતા, પણ સમ હવે એક્ઝિબિશન બી એક્સટેન્ડ થયેલો છે અને આઈ ડોન્ટ નો કેન્સલ થઈને હવે ક્યારે નેક્સ્ટ ડેટ ક્યારે રિલીઝ કરે. તો ટ્રાવેલ પર્પઝ પરથી બી આ એક એરલાઇન્સને ફટકો પડ્યો છે. અગેઇન કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બી લગભગ ચાઇનાની મોબાઈલ કંપનીઓ બંધ થઈ ગઈ છે, તો લેપટોપ્સ મોબાઈલ્સ એનામાં બી પ્રાઇસ ઇન્ક્રીઝિંગ આવી શકે છે. તો મને લાગે છે કે ઓવરઓલ સ્પેશિયલી જ્યારે આપણા ફાઇનાન્શિયલ યરમાં બેલેન્સ શીટ બનાવવાની હોય કોઈ બી ઇન્ડસ્ટ્રીઝને અથવા એક લાસ્ટ 2-1.5 મહિનામાં જે ટાર્ગેટ્સ પૂરા કરવાના હોય અને એ ટાઈમમાં જો આ ચાઇનાનો કોરોના વાયરસનો આપણને જે ઇમ્પેક્ટ આવેલી છે તો મને લાગે છે કે સારી એવી ઇન્ડસ્ટ્રીઝની બેલેન્સ શીટ ખોરવાઈ જશે અને સ્પેશિયલી નાના ઉદ્યોગો કે જેને સસ્ટેનેબિલિટી માટે રો મટીરિયલ પર ડિપેન્ડ કરતા હતા અને મોટી ઇન્ડસ્ટ્રીના ભાવ વધારાની સામે નાના ઇન્ડસ્ટ્રીઝને અગેન 1 મંથ કે 15 દિવસ પછી એમનું પ્રોડક્શન કે એમની ફેક્ટરી ટકાવવા બહુ ભારી પડશે. ખાસ કરીને જે રીતે આપણે ત્યાંથી માલ અહીંયા મોંઘા મંગાવીએ છીએ એ જ રીતે આપણી પાસે અહીંયા જેનું ઉત્પાદન થઈ શકે એ પ્રકારની કોઈ ફેસિલિટીઝ આપણી પાસે ખરી, અને અત્યાર સુધીમાં જે નુકસાન થયું છે અંદાજિત એ કેટલું આર્થિક ફટકો? લગભગ 25-30 હજાર કરોડનું જે ટર્નઓવરનું જે ઇમ્પેક્ટ આવેલી છે ઓલરેડી રિપોર્ટેડ છે અને મને લાગે છે કે આ ફિગર હજી બી વધી શકે છે. હવે વાપી એસોસિએશન, અંકલેશ્વર એસોસિએશન, વટવા અને ગુજરાત ડાયસ્ટોપ મેન્યુફેક્ચર એસોસિએશન એક સારી પહેલ કરી છે બધા ભેગા મળીને કે યસ નાના ઇન્ડસ્ટ્રીઝને સર્વાઈવ કરવા માટે મોટા ઇન્ડસ્ટ્રીઝની સાથે રહીને ઇધર ફોરવર્ડ ઇન્ટિગ્રેશન ઇધર બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં કોઈક રો મટીરિયલ ક્યાંક કોઈને કામ આવી શકતું હોય તો એ ડેટા એક્સચેન્જ પર અમે હમણાં કામ કરી રહ્યા છીએ. અને લગભગ બધા એસોસિએશન આવા કપરા સંજોગોમાં યુનિટ ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે સસ્ટેનેબિલિટી માટે રાખી શકે એના માટે અમે ડેટા એક્સચેન્જનું બી કામ કરી રહ્યા છીએ.